અને પ્રકાશવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માણસે ભગવાનને પ્રાર્થના કરી કે મારે સુધરવું છે, મારે સારું બનવું છે, લોકો ભલે ગમે તેમ કે મને કંઈક સારો રસ્તો આપો. ભગવાને કીધું તથાસ્તુ, એને બે સરસ મજાની પોટલીઓ આપી અને કીધું કે આ પોટલી આ ખભેથી અહીંયા આગળના ભાગે રાખ, આ પોટલી અહીંયા ખભાને પાછળના ભાગે રાખ. એ માણસ ચાલતો જ ગયો અને ધીમે ધીમે એનો સરસ વિકાસ થયો. સારી રીતે પોતાની જે એને એને સુધરવું હતું, પોતાની જે વૃત્તિ હતી, પોતાની જે ઈચ્છાઓ હતી એ પૂર્ણ થવા માંડી. આવું થતું સરસ રીતે થતું હતું. આગળની પોટલીમાં ભગવાને એની પોતાની ભૂલો મૂકી હતી, કમીઓ મૂકી હતી કે જે વાંચતો હતો, જોતો હતો, સમજતો હતો અને એને સુધારતો હતો. પાછળના ભાગે દુનિયાની બધી કમીઓ હતી અને એ નજરઅંદાજ કરતો હતો, જોતો જ નહોતો. દુનિયાને જે બોલવું હોય તે બોલે. એક વખત તળાવમાં નાવા જાય, નાતા નાતા એ પોટલી ફરી જાય છે, પાછળવાળી પોટલી આગળ, આગળવાળી પાછળ, અને ખલાસ. બસ એને દુનિયાની બધી બાબતો, આ આવા છે, પેલો આવો છે, પેલી આવી છે, આનામાં તો આવું છે, અહીંયા આવું છે, અહીંયા આમ છે, અહીંયા આમ છે. માણસ ફંટાઈ જાય છે અને ફરી પાછો પતનના માર્ગ તરફ જતો રહે છે. ફરી ભગવાન પાસે જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે આવું કેમ થયું. ત્યારે ભગવાન એને કહે છે કે મેં તારી આગળ જે પોટલી મૂકી હતી એ તારા સુધાર માટેની હતી, કે તને તારી કમીઓ દેખાય ને તો સુધરે, દુનિયા જે હોય તે. પણ પોટલી બદલી ગઈ એટલે તને દુનિયાની કમીઓ દેખાવા લાગી અને તું એ તરફ વળી ગયો, એટલે તું પતનના માર્ગ તરફ ગયો. હવે જો તું તારી જ કમીને સુધારીને આગળ વધીશ તો તારો વિકાસ થશે, તારી તરક્કી થશે. દુનિયાની કમીઓ જોવામાં રહીશ તો ત્યાં ત્યાં રહી જઈશ. એટલા માટે ભગવાને આપેલા આ માર્ગને અપનાવીને પછી એ પોતાનો વિકાસ કરે છે. મિત્રો, કહેવાનો આશય એટલો છે, દુનિયા ગમે તે માર્ગે હોય, ગમે તે કરતી હોય, હમ સુધરેંગે તો આખા આ જે જગતને સુધારવાની વાત છે એની પહેલી શરૂઆત આપણાથી છે. આપણે સુધરીશું તો આખું જગ સુધરી જશે, વિકસી જશે, તરક્કી કરશે. મારો સુધાર એટલે દુનિયાનો સુધાર, મારો વિકાસ દુનિયાનો વિકાસ, મારી તરક્કી દુનિયાની તરક્કી. આ સૂત્ર સાથે આપણે સૌ આગળ વધીએ, સ્વનો વિકાસ કરીએ, પોતાની જાતને સુધારીએ, એમને અનેક તક આપીએ અને એ રીતે આખા સમાજને ધીમે 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 બધા જ ભેગા મળીને તરક્કીની દિશામાં લઈ જઈએ. મને લાગે છે કે આજના દિવસે આટલું પૂરતું છે. આભાર.